લોકોના મોત થયા છે। આ સાથે અત્યાર સુધીમાં કુલ 3,51,344 લોકોના મોત થઈ ચૂક્યા છે। દેશમાં એક દિવસમાં દરમિયાન કોરોનાના 1.85 લાખથી વધુ દર્દીઓ સાજા પણ થઈ ગયા છે। દેશમાં અત્યાર સુધી 2,73,36,000થી વધારે દર્દીઓ સાજા થયા। ભારતમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે। બ્રિટન અને બ્રાઝિલથી આવેલા લોકોમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે, જેનું નામ B.1.1.28.2 રાખવામાં આવ્યું છે। નવો સ્ટ્રેન પર ડેલ્ટા વેરિયન્ટ જેટલો જ ખતરનાક છે। નવો વેરિયન્ટ દર્દીના ફેફસાની ઝડપથી નુકસાન પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે। પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગમાં પણ એક નવો પ્રકાર શોધી નાખ્યો છે। મળતી માહિતી પ્રમાણે નવો વેરિયન્ટ ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટની જેમ જ ગંભીર છે, જેનાથી સંક્રમણ લાગતા લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળી શકે છે। વેરિયન્ટનો અભ્યાસ કર્યા પછી એવું જાણવા મળ્યું છે કે તે લોકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે। આ વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક છે કે કેમ તે જોવા માટે સ્ક્રીનિંગ કરવાની જરૂરિયાત છે। NIV-ના અન્ય એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું હતું કે સ્વદેશી કોરોના રસી કોવેક્સિન પણ વેરિયન્ટ સામે અસરકારક છે અને વેક્સિનના 2 ડોઝ દ્વારા જે એન્ટીબોડીઝ બને છે તેનાથી આ વેરિયન્ટને ન્યુટ્રીલાઇટ કરી શકાય છે। હવેથી વિદેશ જવા માંગતા લોકો 28 દિવસ બાદ ગમે ત્યારે કોવિશિલ્ડ વેક્સિનનો 2 ડોઝ લઈ શકશે। નિયમ 84 દિવસનો છે, પરંતુ વિદ્યાર્થીઓ અને લોકોને વિદેશ જવામાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે। નવી SOP પ્રમાણે વિદેશમાં ભણવા જતા માંગતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ 28 દિવસ બાદ ગમે ત્યારે કોવિશિલ્ડનો 2 ડોઝ લઈ શકશે, પરંતુ દેશમાં જ રહેનારા લોકો માટે આ નિયમ લાગુ નહીં પડે। કેન્દ્રની નવી માર્ગદર્શિકા મુજબ વિદેશ યાત્રા માટે ફક્ત કોવિશિલ્ડ વેક્સિન લેનારાઓને જ વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપવામાં આવશે। વેક્સિનેશન સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ કરવો અનિવાર્ય હશે। આ સુવિધા 18 વર્ષથી ઉપરના એ લોકો માટે છે જેઓ 31 ઓગસ્ટ સુધી વિદેશ યાત્રા કરવા માંગે છે। વિદેશ યાત્રા કરનારાઓ માટે આ સુવિધા જલ્દી જ કોવિન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવા જઈ રહી છે। અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા સરકારી કામો રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે। શહેરમાં આધાર કાર્ડ સેન્ટરની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે। શહેરમાં 21 આધાર કાર્ડ સેન્ટરો કાર્યરત કરાયા છે। નવી અરજી સ્વીકારવાથી લઈને કાર્ડ ઇસ્યુ કરવાની તમામ કામગીરી હવે કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લામાં વેક્સિનેશન પ્રત્યે કેટલા ગામડા પ્રેરણાદાયક સાબિત થઈ રહ્યા છે। પ્રાંતિજના પોગલુ અને ફતેપુરનું ઈડનનું અરોડા રસીકરણ માટે અગ્રેસર છે। ઈડનના ફિંચોડ અને નવા રેવાસ પણ વેક્સિનેશન માટે અગ્રેસર છે। પોગલુમાં 70% લોકોએ વેક્સિન લઈ લીધી છે। પોગલુ રસીકરણ કેન્દ્ર પરથી 5,199 લોકોએ રસી લીધી છે। ઈડનના અરોડા રસી કેન્દ્ર પરથી 5,162 લોકોએ રસી લીધી। આ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણના આંકડા હવે વધવા લાગ્યા છે। જો કે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ રસી પ્રત્યેની નિરસતા જોવા મળી રહી છે। ટેબડા ગામે 1 માસમાં ફક્ત 28 અને નાણા ગામમાં રસીના માત્ર 29 ડોઝ નોંધાયા છે। બનાસકાંઠાના રસીકરણ કેન્દ્રો પર યુવાનોમાં કોરોના રસીને લઈને ઉદાસીનતા જોવા મળી રહી છે। મોટાભાગના કેન્દ્ર પર એકલ દોકલ યુવાનો જ રસી લેવા માટે આવી પહોંચ્યા છે। કોરોનાની બીજી લહેર હળવી બનતા જ હવે યુવાનોમાં બેદરકારી વધી છે, ત્યારે યુવાનોને સૌથી પહેલા કોરોનાની રસી આપવાની જરૂર છે। રસીકરણ કેન્દ્રો પર ભીડ નથી, પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓએ ટાઈમ સ્લોટ અગાઉથી નક્કી હોવાથી ભીડ ન થતી હોવાનું જણાવ્યું। આ ઉપરાંત આરોગ્ય વિભાગે યુવાનોને જાગૃત કરવા માટે 1 લાખ પત્રિકાઓનું પણ વિતરણ કર્યું છે। રસી સુરક્ષિત હોવાનું જણાવી યુવાનોને લેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। પાટણની HNGO-ની ઓનલાઈન પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ઓક્ટોબર 2020ની બાકી રહેલી પરીક્ષાઓ હવે શરૂ કરવામાં આવી છે। કોરોનાનું સંક્રમણ વધતા મોકૂફ રાખવામાં આવી હતી આ પરીક્ષાઓ। સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ની પરીક્ષાઓ આજથી શરૂ કરવામાં આવી છે। સ્નાતક અને અનુસ્નાતકના 2 તબક્કાની 43 પરીક્ષાઓ યોજાઈ રહી છે। અરવલ્લી જિલ્લા ભાજપમાં આંતરિક કલેશ થયો છે। નજરા તાલુકા ભાજપના મહામંત્રી પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે।
વેંસુરા તાલુકા મહામંત્રી નરેન્દ્ર પટેલે પ્રદેશ પ્રમુખ શ્યા પાટીલને પત્ર લખીને જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મહામંત્રીનો આક્ષેપ છે કે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ રાજેન્દ્ર પટેલ મનમાની કરે છે, તેઓ કોંગ્રેસના સંકલનમાં છે. સાથે જેવો પણ આક્ષેપ કરાયો છે કે રાજેન્દ્ર પટેલ પોતે 3 વર્ષ સુધી જિલ્લાના બોસ છે, તમારાથી થાય તે કરી લો તેવી ચીમકી પણ ઉચ્ચારે છે. રાજ્યમાં ચોમાસાને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થવાનું છે. 11-13 જૂનના રોજ ગુજરાતના કેટલાક જિલ્લામાં ચોમાસાનું આગમન થશે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસાનું આગમન થતું હોય છે. આગમન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો. રાજ્યમાં ત્યાં સુધી 12.32 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભાવનગરના જેસરમાં સૌથી વધુ 1.5 ઇંચ, જ્યારે કે વલસાડના કપરાડામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે. 1.5 મહિના બાદ ધોરાજી માર્કેટયાર્ડ ધમધમતું થયું છે. માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી ફરીથી એક વખત શરૂ કરવામાં આવી, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. કોરોનાના કેસ વધતા ટેકાના ભાવે બંધ થયેલી ચણાની ખરીદી ફરીથી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો ચણા વેચવા ઉમટી પડ્યા છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જો કે ખેડૂતોએ માંગ કરી છે કે ચણાના રૂપિયા સરકાર તાત્કાલિક ધોરણે તેમના ખાતામાં જમા કરાવી આપે, જેથી ચોમાસું વાવેતર માટે તે નાણાંનો ખેડૂતો ઉપયોગ કરી શકે. તાવતી વાવાઝોડું પસાર થઈ 20થી વધુ દિવસો વીત્યા, પરંતુ ઉના નજીક દરિયાકાંઠે વસતા પરિવારજનોની જીવનની ગાડી હજુ પાટી નથી આવી. આ હિજરતી માછીમારોનું સર્વસ્વ હવે છીનવાઈ ગયું છે. ઝૂંપડાઓ અને ઘરની સામગ્રી પવન અને દરિયાના પાણી તાણી ગયા છે. અગરીબ માછીમારો પાસે અન્નનો દાણો ખૂટી ગયો છે, તો પાણી અને વીજળી જેવી સગવડ પૂર્વવત થઈ નથી. ચોમાસુ નજીક હોય ઝૂંપડાવાસીઓને સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે. અહીં વસતા પરિવારનો સર્વે કરાવીને સરકારે કોઈ સહાય ચૂકવવી જોઈએ.